સાબરકાંઠા જિલ્લાના ઈડરના નવા રેસવાસના મુકેશભાઈ પ્રાકૃતિક ખેતીના મૂલ્યવર્ધન થકી બમણી આવક રડતા થયા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રેવાસના પ્રગતિશીલ ખેડૂતો મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી 4 એકરમાંથી વાર્ષિક 100.55 લાખ જેવો નફો કમાતા થયા. મુકેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે 2016ના ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં સુભાષ પાલેકરજી દ્વારા આયોજિત 5 દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું નવું માર્ગદર્શન મેળવી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લીધો હતો. રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલ સૂક્ષ્મજીવો, અરશિયા અને ઓર્ગોનિક કાર્બન ઓછો થાય છે, જેના કારણે જમીન કોઠણ થઈ છે અને પાણી શોષવાની ક્ષમતા ઘટી ગઈ છે. ખાતરો અને દવાઓના ખર્ચ વધુ, ખેતીમાં રોગ પણ વધુ આવે છે. રાસાયણિક ખેતીમાં તેઓ કપાસ, ઘઉં, મગફળી, બટાકા જેવા પાકો કરતા હતા. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ઓછો થયો છે, ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્ત્વનું કે પાણીની ઓછી થવા લાગી છે. તેવું જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં અરશિયા જમીનમાં વધવાના કારણે જમીન પોચી બની છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તેઓ 100% ડ્રીપ ઇરિગેશનની જ ખેતી કરે છે. છોડને ભેજની જરૂર છે, પાણીની નહીં, જેથી પાણીનો બચાવ થાય છે. મુકેશભાઈ વધુમાં જણાવે છે કે તેઓ હાલમાં તેમની ખેતીની જમીનમાં મિશ્ર પાકો જેવા કે હળદર, આદુ, તુવેર, મરચા, કપાસ એક સાથે કરે છે. બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા, પરવર સાથે કર્યા છે, જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને એક પાકની સિઝન પૂરી થતાં સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક ચાલુ જ રહે છે. તેમજ દ્રિદળ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન મળે છે, જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે કુલ 10 દેશી ગાય છે. ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિર્માસ્ત્ર, અગ્નિસ્ત્ર તેમજ 10 પરની અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની સાસનો ઉપયોગ કરે છે. ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને અચ્છાદાન તરીકે ઉપયોગ કરે છે, જેથી જમીન પોચી અને જમીનમાં અરશિયાનું પ્રમાણ વધ્યું, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી, જમીનમાં ઓર્ગોનિક કાર્બન વધ્યું છે, પાણીની જરૂર ઓછી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી પેદાશોનું મૂલ્યવર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે, જેમાં ઘઉં, ચણા, બટાકા, મગફળી, હળદર વગેરે પાકોનું તેઓ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. મુકેશભાઈએ પાછલા 1.5 વર્ષ વીઘા જમીનમાંથી 3.15 લાખના પરવરનું વેચાણ કર્યું હતું. સાથે 85,000ની કોબી, 70,000ના બટાકા તેમજ મગફળીમાંથી તેલનું મૂલ્યવર્ધન કર્યું હતું. હળદરનું મૂલ્યવર્ધન કરી 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરે છે. આગળ તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ કેમિકલ આધારિત ખેતી કરતા હતા ત્યારે તેમની આવક 5 લાખથી થતી, જેમાં ખર્ચ 1.80 લાખ અને નફો 3.20 લાખ જોવા મળતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી, જેમાં ખર્ચ માત્ર મજૂરીનો થાય છે, બીજા કોઈ પણ ખાતરો કે દવાઓ બહારથી લાવવાના હોતા નથી, તેથી તેમની આવકમાં વધારો થયો છે. તેમને 7.50 લાખની આવક થઈ છે, જેની સામે મજૂરી અને ખેડામણ માટે 95,000 જેવો ખર્ચ થયો છે, જેથી નફાનું પ્રમાણ વધી 100.55 લાખ થયું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. બોલો. પટેલ, મારું નામ પટેલ મુકેશભાઈ દેવજીભાઈ, ગામ નવા રેવાસ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. હું 14 વર્ષથી આ પ્રાકૃતિક, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મિશ્ર પાક હળદર, કપાસ, મરચા, તુવર, પછી શાકભાજીમાં કોબી, પરવર ની ખેતી કરું છું. ચણા, ઘઉં, મિશ્ર પાક તેનાથી મને ઘણા ફાયદા થાય છે. ખેતીની આવક પણ સારી થાય છે.
આનાથી મારા ખેતરે ડીડીઓ સાહેબ, વ્યાસ સાહેબ પણ આવીને મુલાકાત કરી ગયેલા છે. માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હાથે અમને સન્માન પણ થયેલું છે. અને અમારા ગુરુજી સુભાષ પાલેકરની સેવાફેરીમાં અમે મહારાષ્ટ્ર ગઈને એમની જોડે શેરડીની ખેતી પણ જોઈ અને તેમાંથી શેરડીમાંથી રસ કાઢીને ગોળ બનાવવાની પ્રક્રિયા પણ એમને અમને બતાવી અને એક એકરમાંથી શેરડીનો રસ વેચવાથી 12 લાખની ઇન્કમ થાય તે પણ અમને અમારી નજરો આગળ એમને અમને બતાવ્યું હતું. આ ખેતીથી ફાયદા કેટલા? આ ખેતીથી ઘણા ફાયદા છે. ખેતીમાં પાણીની બચત થાય છે. પ્રાકૃતિક બીજ તૈયાર કરવાથી જીવાતનો પણ ઉપદ્રવ ઘણો ઘટી જાય છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.